વૃદ્ધાએ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 103 વર્ષની ઉંમરના સંતોકબેન પટેલે મતદાન કર્યું છે. મોડાસાથી આ સમાચાર. અન્યોને પણ મતદાન કરવા માટે ખાસ તેઓએ પ્રેરણા આપી છે અને તમારો એક મત ખૂબ જ કિંમતી છે તેવો સંદેશો પાઠવ્યો છે. રાજ્યમાં હાલમાં બીજા તબક્કાનું જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મોડાસાથી આ સમાચાર. મોડાસામાં જ્યારે ભાજપમાંથી ભીખુસિંહ પરમાર હોય અને રાજેન્દ્રસિંહ ઠાકોર કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજેન્દ્રસિંહ પરમાર ઊભા હોય ત્યારે આ બેઠક પણ ખૂબ જ મહત્વની. અને ત્યારથી સમાચાર સામે આવી રહ્યા છે કે 103 વર્ષની ઉંમરના સંતોકબેને મતદાન કર્યું છે. 27 બાદના જેટલા પણ જે મતદારો છે તે પણ પોતાનો મત આપી રહ્યા છે. જે રીતે અગાઉ પણ વાત કરી પીએમ મોદીના માતા કે જેઓ 100 વર્ષના છે, ઘરે બેસીને મતદાન કરી શકતા હતા, તેમ છતાં પણ વ્હીલચેરમાં આવીને તેઓએ મતદાન કર્યું. તે રીતે બીજા મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મળી રહ્યા છે કે 103 વર્ષના જે વૃદ્ધા છે તેઓએ પણ મતાધિકારનો ઉપયોગ કરીને એક સંદેશો પાઠવ્યો છે તમામ એ લોકોને કે જેઓ હાલમાં પણ ઘરમાં છે અને વોટ કરવા માટે નથી જતા. એ તમામ લોકોને અપીલ પણ કરી છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન એ મહાદાન છે. જે રીતે ચૂંટણી પંચ પણ કહેતું આવ્યું છે અને છેલ્લે પણ જે રીતે પોસ્ટર લગાવવામાં આવ્યા મતદાન જાગૃતિ માટે, ત્યારે સંતોકબેને પણ એક અપીલ કરી છે તમામ મતદારોને કે તમામ લોકોએ અવશ્ય મત આપવો જોઈએ.